કોરોનામાં સેના સેનાથી બચવું એ આજની મારી પોયમ છે. મેં જિંદગીમાં ક્યારેય પોયમ લખેલી નથી. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર સ્વપ્નિલ શાહ. લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. કોરોનામાં સેના સેનાથી બચવું એ આજની મારી પોયમ છે. મેં જિંદગીમાં ક્યારેય પોયમ લખેલી નથી, બટ આ જસ્ટ જે અત્યારની મનોસ્થિતિ ચાલી રહી છે મારા મનમાં એ તમને એક પોયમ દ્વારા રજૂ કરું છું. ન્યૂઝપેપરની હેડલાઇન્સ અને જે હવે ટીવીની અંદરના જે કોરોનાનો હાકાર ચાલી રહેલો છે, તો એ બધાની વચ્ચે એક ડોક્ટર તરીકે મારી શું લાગણી છે એ તમને એક પોયમ દ્વારા રજૂ કરું છું. તો ટાઇટલ છે કોરોનામાં સેના સેનાથી બચવું. કોરોનામાં અનનેસેસરી મેડિકેશનથી બચવું. કોરોનાના અનનેસેસરી હોસ્પિટલાઇઝેશનથી બચવું. વોટ્સઅપના ફોરવર્ડિયા મેસેજથી બચવું. વધુ પડતા ગૂગલિંગથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. ન્યૂઝ ચેનલોના ઘોંઘાટથી બચવું. ન્યૂઝપેપરની મોટી મોટી હેડલાઇન્સથી બચવું. બાબાઓ કે અમુક ડોક્ટરોના ખોટા ધડ માથા વગરના ક્લેમથી બચવું. ઓનલાઈન નંબર ગેમથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. વધુ પડતા ઉકાળાથી બચવું. વધુ પડતા ઉકાળાથી બચવું. વધુ પડતા સ્ટીમથી બચવું. અનનેસેસરી સ્ટીરોઇડથી બચવું. અનનેસેસરી ઇકોસ્પ્રિનથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. પોલિટિકલ રેલીઓથી બચવું. ધાર્મિક મેવાડાઓથી બચવું. અનનેસેસરી ટ્રાવેલિંગથી બચવું. અનનેસેસરી 31st પાર્ટીઓથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. સેલ્ફ ડાયગ્નોસિસથી બચવું. સેલ્ફ મેડિકેશનથી બચવું. સેલ્ફ ઇન્વેસ્ટિગેશન કરાવવાના ખોટા ખર્ચાઓથી બચવું. ખોટા ઓવર કોન્ફિડન્સથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. વેક્સિનેશનને લગતી ખોટી અફવાઓથી બચવું. નેગેટિવિટીની દુકાનોથી બચવું. ઇન્ટરનેટ ઉપર ફરતા ખોટા રિસર્ચ પેપરોથી બચવું. કોરોના તો ઠીક છે, કોરોનાના ડરથી બચવું. દોસ્તો, આ મેં એટલા માટે તમારી અંદર રજૂ કરેલું છે કારણ કે ઇન્ટરનલ ફિલિંગ્સ છે મારી. વધુમાં વધુ લોકો જોડે આ સ્પ્રેડ થાય અને જે વસ્તુ શબ્દો નથી કહી શકતા એ કદાચ એક પોયમ કહી શકે કે ખાલી ખોટો એક જે ઘાવ ઉભો થાય એના પહેલા આપણે આપણી જાતને કઈ રીતે બચાવી રાખીએ અને એના માટે જ આપણે લોકો સુધી મારા શબ્દો પહોંચાડો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.